समाचारमां आगळ વધીએ તો સંક્રમણ રોકવા માટે દાદરા નગર હવેલીના આરોગ્ય વિભાગે એક નવતર પ્રયાસ કર્યો છે। આ પ્રયાસના ભાગરૂપે દારૂ મેળવનારા લોકોએ પહેલા ફરજિયાત ટેસ્ટિંગ કરાવવું પડશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને દારૂનો જથ્થો મળશે। આ પ્રયોગને સફળ બનાવવા માટે દાદરા નગર હવેલીના આરોગ્ય તંત્રે દરેક બાર નજીક ટેસ્ટિંગ કેમ્પ બનાવ્યા છે, જેમાં દારૂ ખરીદવા આવતા લોકોનું પહેલા ટેસ્ટિંગ કરાય છે અને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ દારૂ ખરીદી શકશે। આ પ્રયોગ બાદ સેલવાસમાં લિકર બારની બહાર દારૂ લેવા માટે લોકોની કતારો લાગી। મહત્વપૂર્ણ છે કે અગાઉ દારૂ મેળવવા માટે કતારોને પગલે સંક્રમણ ફેલાતા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે આ પ્રયાસ હાથ ધર્યો છે। તમે જુઓ છો કે વાઇન શોપની બાજુમાં જે કેમ્પ લાગેલા છે, ગવર્મેન્ટે જે કેમ્પ લગાવ્યા, એ કેમ્પ લગાવ્યા સરકારે બહુ સારું કર્યું, એના લીધે સંક્રમણ એકદમ ઓછું થઈ ગયું છે। નગરપાલિકામાં જે પણ શોપ આવેલા છે કમ્પલસરી બધાનું ટેસ્ટિંગ થયા છે ને એની પાસે બધાને ગ્રીન કાર્ડ આપેલા છે। તો એ સરકારે જે કર્યું ને એટલીસ્ટ જે પણ સેલવાસમાં વાઇન શોપ ઓપન છે આ બધી જગ્યાએ કેમ્પ લાગેલા છે ને વિધાઉટ ટેસ્ટિંગ કોઈ પણ શોપ પરથી કંઈ મળતું નથી। અત્યારે જે સરકાર કામ કરી રહી છે એ બહુ સરસ છે। પહેલે સબ્જી મંડીમાં, એના પછી બોયર બાર વાઇન શોપમાં જે કોરોના ટેસ્ટના જે કેમ્પ લગાવીને લોકોને ટેસ્ટ કર્યા પછી જ જે સામાન કે જે બી આપવું છે એ આપે છે।